એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ચાર ચાર બંગડી ફ્રેમ કિંજલ દવેને ને એક લાખ રૂપિયાનો દંડ ચાર ચાર બંગડી વાળી ગાડીના ગીતના કોપીરાઇટ વિવાદમાં ગુજરાતી ગાયિકા કિંજલ દવેને આ ગીત કોઈ પણ રીતે લાઈવ પબ્લિક ડોમિંગ કે સોશિયલ મીડિયામાં ગાવા પર સિવિલ કોર્ટે અગાઉ સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં આ વખતની નવરાત્રિમાં કિંજલ દવે આ ગીત ઓસ્ટ્રેલિયા કેનેડા અમેરિકા સહિત લાઈવ પરફોર્મન્સ અને યુટ્યુબ પર તેમજ પબ્લિક ડોમિંગમાં ગાતા તેની વિરુદ્ધ અદાલતીય હુકમના તિરસ્કારની બદલી વાદી રેડ રિબિન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી જેમાં કોર્ટે કિંજલ દવેને સબક સમાન એક લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે સિટી સિવિલ જજ ભાવેશ કે અવાશિયાએ સમગ્ર મામલાની ગંભીર નોંધ લઈને કિંજલ દવેને આ કૃત્યને અદાલતી તિરસ્કાર સમાન ગણાવ્યું અને તેમને એક લાખ રૂપિયાનો દંડ સાત દિવસમાં વાધીને ચૂકવી આપવામાં ફરમાન કર્યું છે જો સાત દિવસમાં દંડની રકમ નહીં ભરે તો કિંજલ દવેને એક સપ્તાહની સાદી કેદ ભોગવણી પણ ભોગવવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે મૂળવાદી રેડ રિબિન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી સિવિલ પ્રોસીજર કોડ ઓગણીસો આઠની કલમ એકસો એકાવનની રૂલ ઓગણચાલીસ બે એ અન્વે અરજી કરીને કોર્ટનું ધ્યાન દોરતા જણાવાયું હતું કે ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઈને વાદી કોપીરાઈટ હક ધરાવે છે અને આ ગીતના શબ્દો ગીત અને વગાડવા પર તેમનો અધિકાર છે તેમ છતાં કિંજલ દવે તેમના આ અધિકાર પર તરાપ મારી ગીત અને શબ્દોની ઉઠાંતરી કરી આ ગીત બજારમાં ફરતું કર્યું જેના કારણે વાદીને ભરપાઈ ના થઈ શકે તેટલું નુકસાન થયું છે આ કેસમાં તારીખ એક દસ બે હજાર ના રોજ સિવિલ કોર્ટે કિંજલ દવેને ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત પર કોઈપણ પ્લેટફોર્મ પર ગાવા પર સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવ્યો હતો સિવિલ કોર્ટના આ હુકમ છતાં કિંજલ દવેએ અદાલતના હુકમની ધરાહર અવગણના કરી આ વખતની નવરાત્રિમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા સહિત દેશમાં લાઈવ પરફોર્મન્સ યુટ્યુબ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ગીતો ગાઈને કોર્ટનો તિરસ્કાર મેળવ્યો હતો પક્ષકારોને આ સાંભળ્યા બાદ કોર્ટે જણાવ્યું કે સિવિલ કોર્ટના હુકમ સામે કિંજલ દવે હાઈકોર્ટમાં પણ ગયા હતા પરંતુ હાઈકોર્ટે સિવિલ કોર્ટના હુકમમાં કોઈ પણ દરમિયાનગીરી કરી નથી તેથી સિવિલ કોર્ટનો હુકમ પણ અસ્તિત્વમાં છે ખુદ કિંજલ દવે તેની ઉલટ તપાસમાં કબૂલ્યું હતું કે તેણે બે હજાર ત્રેવીસની નવરાત્રીમાં આ ગીત પ વીસથી પચીસ વખત ગાયું છે આમ પ્રતિવાદીની કબૂલાત પરથી સ્પષ્ટ થાય છે કે તેને કોર્ટના હુકમની જાણ હતી છતાં પણ ઈરાદાપૂર્વક થી પચીસ વખત આ ગીત ગાયું છે કિંજલ દવે એવો બચાવ કર્યો કે તેણે આ ગીત ભારતની બહાર ગાયું છે તેથી કોર્ટનો પ્રતિબંધ તેવા કિસ્સામાં લાગુ ના પડે કોર્ટે તેના આ બચાવને ફગાવતા પ્રતિવાદી તરફથી બિનસરતી માફી મંગાઈ હતી કોર્ટે જણાવ્યું કે માત્ર માફી માંગવી એ પૂરતું નથી પરંતુ જાણી બુજીને કરાયેલા અદાલતી તિરસ્કારના આ કૃત્ય બદલ શિક્ષા થવી જરૂરી છે આમ કહી કોર્ટે કિંજલ દવેને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તે સાત દિવસમાં વાદીને ચૂકવી આપવા પણ ફરમાન કરાયું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર